કચ્છડો હવે દેશ વિદેશમાં વિખ્યાત બની રહ્યો છે ત્યારે કચ્છના રાજાશાહી વિરાસતનો ખજાનાનો ઇતિહાસ તંત્રની બેદરકારીના કારણે વિસરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલમાં કચ્છમાં પુરાતત્વ વિભાગ હસ્તક જિલ્લામાં એકવીસ સ્મારકો આવેલા છે ત્યારે અહીં પુરાતત્વ કચેરીનો વહીવટ તંત્ર નહીં પણ ચોકીદાર પર નિર્ભર છે જે અણધડ વહીવટ દર્શાવે છે જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ રાજાશાહી સમયનો ઐતિહાસિક જિલ્લો છે એવી રક્ષિત સ્મારકો આવેલી છે ત્યારે કઠિનાઈ તો એ છે કે આ સ્મારકો દેખભાળ કરવાનું વહીવટ ચોકીદાર કરે છે કેમ કે એમણે નિયમો એવો બનાવ્યા છે કે બીજો કોઈ સમાજ સામાજિક સંસ્થા એમાં કાંઈ કામ કરી શકતી નથી તો આ જે બધી જેની એની જે ઓફિસ છે ભુજની અંદર એમાં લાંબા સમયથી જગ્યા પુરાયેલી છે અત્યારે ભાઈ એક ચોકીદાર હસ્તકની ઓફિસ છે જવાબદાર અધિકારી નિયમવા જોઈએ કેમ કે એના નીચે એકવીસ સ્મારકો આવેલા છે ભૂંડેશ્વર છે કેરાકોટ છે ફતેમાબાના ખોરડા છે એવી ઘણી જગ્યાઓ જે આવેલી છે કે જે જગ્યાઓમાં આજે ચારે બાજુ બાવર ઉગી ગયા છે જે પ્રવાસી આવે એ ત્યાં જઈ પણ શકી શકતો નથી ને પોતાની ફરિયાદ કરવા માટે જ્યારે પુરાતત્વ ખાતાની ઓફિસે જાય ત્યારે ત્યાં કોઈ જવાબદાર અધિકારી નથી તો ખરેખર આ જગ્યા ઉપર જવાબદાર અધિકારી નિમવો જોઈએ અત્યારે આપણે જોઈએ છીએ તો પુરાત ખાતાના ફક્ત બોર્ડર લાગેલા છે કાંઈ કામગીરી થતી નથી કાં તો પુરાત ખાતો એને સ્ટાફ મૂકે એ સંભાળ એની દેખભાળ રાખે અથવા તો બીજી જાહેર સંસ્થાઓ ઘણી છે અને જવાબદાર અધિકારી કોઈ જવાબ આપવા માટે નથી તો ખરેખર વેલ્થ થકે આ કચેરીની અંદર જે જવાબદાર અધિકારી નિમણૂક થવી જોઈએ આને કારણે કચ્છના એકવીસ રક્ષિત સ્મારકોની તમામ વિરાસતો બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે જેમાં ભુજમાં રામકુંડ કેરા મંદિર અંજારમાં પ્રાંત કચેરીના ભીતચિત્રો હુડેશ્વર મહાદેવનું મંદિર નખત્રાણાના ગુંતલીમાં ગુંદલીમાં શૈલગુફા એક અને બે મંજલના લાખડી લખપતના કિલ્લા સહિતની એકવીસ ઐતિહાસિક રક્ષિત સ્મારકો છે જે સ્મારકો બિસ્માર હાલતમાં છે આ સ્મારકોની આજુબાજુ ઝાડી ઝાંખરા પણ વધી ગયા હોવાને કારણે પર્યટકો નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે આ તંત્રની ઘોર બેદરકારીનું સૂચન કરતું હોય તેમ લાગે છે પુરાતત્વ વિભાગ માત્ર બોર્ડ લગાવવા પૂરતી જ કામગીરી કરે છે અને ઈમારત જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ રાજાશાહી સમયનો ઐતિહાસિક જિલ્લો છે અહીં અનેક પ્રાચીન સ્થાપત્યો ઐતિહાસિક ઇમારતો અને રક્ષિત સ્મારકો આવેલા છે

આ જે બધી જેની એની જે ઓફિસ છે ભુજની અંદર એમાં લાંબા સમયથી જગ્યા પુરાયેલી છે અત્યારે ભાઈ એક ચોકીદાર હસ્તકની ઓફિસ છે જવાબદાર અધિકારી નહીં જોઈએ કેમ કે એના નીચે એકવીસ સમારોહો આવેલા છે ભૂંડર છે કેરાકોટ છે ફતેમાબાના ખોરડા છે એવી ઘણી જગ્યાઓ જે આવેલી છે કે જે જગ્યાઓમાં આજે ચારે બાજુ બાવર ઉગી ગયા છે જે પ્રવાસી આવે એ ત્યાં જઈ પણ શકી શકતો નથી ને પોતાની ફરિયાદ કરવા માટે જ્યારે પુરાત ખાતાની ઓફિસે જાય ત્યારે ત્યાં કોઈ જવાબદાર અધિકારી નથી તો ખરેખર આ જગ્યા ઉપર જવાબદાર અધિકારી નિમો જોઈએ અત્યારે આપણે જોઈએ છીએ તો પુરાત ખાતાના ફક્ત બોર્ડર લાગેલા છે કાંઈ કામગીરી થતી નથી કાં તો પુરાત ખાતું એને સ્ટાફ મૂકે એ સંભાળ એની દેખભાળ રાખે અથવા તો બીજી જાહેર સંસ્થાઓ ઘણી છે અને જવાબદાર અધિકારી કોઈ જવાબ આપવા માટે નથી તો ખરેખર વેલ્થ થકે આ કચેરીની અંદર જે જવાબદાર અધિકારી નિમણૂંક થવી જોઈએ આને કારણે કચ્છના એકવીસ રક્ષિત સ્મારકોની તમામ વિરાસતો બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે જેમાં ભુજમાં રામકુંડ કેરા મંદિર અંજારમાં પ્રાંત કચેરીના ભીતચિત્રો ભુડેશ્વર મહાદેવનું મંદિર નખત્રાણાના પર ગુંતલીમાં શૈલગુફા એક અને બે મંજલના લાખડી લખપતના કિલ્લા સહિતની એકવીસ ઐતિહાસિક રક્ષિત સ્મારકો છે જે સ્મારકો બિસ્માર હાલતમાં છે આ સ્મારકોની આજુબાજુ ઝાડી ઝાંખરા પણ વધી ગયા હોવાને કારણે પર્યટકો નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે આ તંત્રની ઘોર બેદરકારીનું સૂચન કરતું હોય તેમ લાગે છે પુરાતત્વ વિભાગ માત્ર બોર્ડ લગાવવા પૂરતી જ કામગીરી કરે છે અને ઇમારતના વિકાસ માટે કે સમારકામ માટે કોઈ પગલા ભરતી નથી આ હકીકત છે હવે જોવાનું રહેશે કે તંત્રની નિંદ્રા ક્યારે ઉઘડશે અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે પગલાં ક્યારે ભરાશે પરેશ રાજગોર